स्मितरुचिर पूर्णेन्दु वदन प्रफुल्लम्भो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मंदहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने हेत थी जय स्वामीनारायण सदगुरु निष्कुळान स्वामी धीरज आख्यान ग्रंथनी अंदर छेल्ले कड़वु 46 एमा विभीषण नी कथा लखे छे विभीषण भगवान ना भक्त थया पोते रावणना भाई होवा छता पण एने पोते भगवाननो पक्ष राख्यो पोतानो भाई अधर्मी हतो तो पोताना भाईनो पक्ष न राख्यो पण भगवान रामचंद्रजीनो पक्ष राख्यो ने रामचंद्रजीना पक्षे रह्या मेन वात तो स्वामी ए करी के एमने पोते एवं माग्यू के जो हूँ कहीं खोटो हो तो मने आ लोकनी बधी संपत्ति मड़ो आज वस्तु मागी एनी उपर स्वामी आखो आख्यान लख्यू के भक्तनी समझन आवी होय के आ लोकनु एने मड़तु होय तो एने विशेष आनंद आ लोक करता पन वधारे एने जो परलोकनु मड़तु होय एमा होय आ लोकनु तो एने गमे नहीं एनु तो एने बंधन जेवू लागे आवू स्वामीए ત્યાં આગળ વિભીષણના આખ્યાન દ્વારા આપણને સર્વને સમજણ આપી આગળ આવે સ્વામી દ્રષ્ટાંત લખે છે સુધન્વાનો ભગવાનના ભક્ત સુધન્વા એનું આખ્યાન અહીંયા આગળ સ્વામી આવે લખે છે कड़ु 47 हंस ध्वज सुत सुधनवा जेह जी तेने अति श्री हरि मा स्नेह जी દ્રઢ હરિ ભક્ત અચળ વળી એહ જી અલ્પ દોષે આવ્યા તાતના ગુનામાં તેહ જી હંસધ્વજ રાજા ચંપકપુરી ચંપકા નગરી એનો એ રાજા છે એનો એક નાનો દીકરો છે સુધન્વા ભગવાનમાં બાળપણથી જ બહુ હેત છે ભગવાન સિવાય ઇતર જગ્યાએ એને પ્રીતિ નથી ને ભગવાનમાં બહુ પ્રેમ છે
રાત દિવસે બાળપણથી એને સત્પુરુષોનો સંગ એવો કર્યો છે કે જેના કારણે એને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે એ સત્પુરુષો પાસે જઈને સત્પુરુષોનો સમાગમ કરે છે. રાજાનો કુંવર હોવા છતાં પણ એનું મન જાજા ભાગનું ભગવાનને વિશે જ રહે છે, કારણ કે એ ભગવાનના સંતોનો યોગ કરે છે. એની પાછળનું કારણ એક જ છે કે સાધુનો યોગ કરે એના કારણે ભગવાનને વિશે પ્રીતિ થાય. જે કોઈ જીવાત્મા ભગવાનના સંતનો યોગ કરે છે એને ભગવાનમાં પ્રીતિ આપોઆપ થાય છે. હંસધ્વજ રાજાનો જે પુત્ર છે સુધન્વા, એ બાળપણથી જ ભગવાનનો ભક્ત હતો. એના પૂર્વના સંસ્કાર પણ એવા હતા અને બાળપણની અંદર એને સાધુઓનો સમાગમ ગમતો, એના કારણે ભગવાનને વિશે અતિશય પ્રીતિ એને થઈ ગઈ હતી. અલ્પ દોષે આવ્યા તાતના ગુનામાં તે હજી, દ્રઢ હરિભક્ત અચળ વળી એ હજી. દ્રઢ હરિભક્ત હતા સુધન્વા. એની કથા સદગુરુ ગોપાળન સ્વામીએ પોતાની વાતોમાં કીધી છે, એ થોડી આપણે વાંચીએ અને પછી જે સુધન્વાનું આખ્યાન સદગુરુ નિષ્કુળન સ્વામીએ લખ્યું છે એને આપણે સમજીશું. જે આ સુધન્વા હતો એ કેવો હતો, અને સતધન્વા પણ કહેતા સુધન્વા પણ કહેતા, એ કેવી કેટલી શક્તિવાળો હતો, કેટલી ભક્તિવાળો હતો, એની વાત અહીંયા આગળ ગોપાળન સ્વામીએ પોતાની વાતમાં પ્રકરણ 1:30 વાતમાં સ્વામીએ એને યાદ કર્યો છે. અહીંયા આગળ લખ્યું છે, સ્વામી બોલ્યા છે એવું કે શ્રીહરિજી મહારાજ એમ બોલ્યા, આ સચ્ચિદાનંદ સ્વામી જેવા ભક્ત સારું બ્રહ્માંડનો નાશ થઈ જાય તો પણ પરમેશ્વરને ખટકે નહીં. મહારાજ કે આ સચ્ચિદાનંદ સ્વામી જેવા સાધુ માટે આખું બ્રહ્માંડ તોડી નાખવું પડે તો મહારાજ કે અમને આટલો વસવસો ના થાય, એટલો અમને સચ્ચિદાનંદ સ્વામી જેવા અખંડ અમારા મૂર્તિ ધારક સંતનો મહિમા છે. તે ઉપર સ્વામીએ દ્રષ્ટાંત દઈને વાત કરી છે. શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને સાથે લઈને સતધન્વાને જીતવા ગયા અને દિગ્વિજયમાં એ જીતાનો નહોતો અને યાદવ માહિલો નહીં પણ ભક્ત ભારે હતો, ભગત બહુ પાકો હતો. પછી અર્જુન અને સતધન્વાનું યુદ્ધ થવા લાગ્યું ત્યારે સતધન્વા કહે, જે દિવસથી મને શ્રીકૃષ્ણ ભગવાન મળ્યા છે તે દિવસથી જો બીજા દેવ માત્રની પ્રતીતિ મારા અંતરમાં ન થઈ હોય તો આ બાને કરીને અર્જુનનું માથું પડી જાઓ. એ રીતે બાણનો પ્રયોગ કર્યો ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન કહે છે, મેં રામા અવતાર ધરીને જે જે પુણ્ય કર્યું હોય એને કરીને અર્જુનનું બાણ એના બાણને કાપી નાખો. ત્યારે ફરી સતધન્વા કહે, જે દિવસથી મને શ્રીકૃષ્ણ ભગવાન મળ્યા છે તે દિવસથી જંત્રમંત્ર કામન ટુમન જડીબુટ્ટી રિદ્ધિ સિદ્ધિ એમાં કોઈ જગ્યાએ લેસ માત્ર પ્રતીતિ ના થઈ હોય તો આ બાણ અર્જુનનું માથું કાપી નાખો. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન કહે, મેં વરાહાદિક અવતારે કરીને જે જે પુણ્ય કર્યું હોય એને કરીને અર્જુનનું બાણ સતધન્વાના બાણને કાપી નાખો. થયું તો એવું કે પાંડવો બધું જીત્યા પછી મોટો રાજસૂય યજ્ઞ કરવો હતો અને ઘોડો એ લોકોએ છૂટો મૂક્યો. એ ઘોડાને જે બાંધે એ પરાક્રમી હોય એ બાંધે ને એની સાથે પાંડવોને યુદ્ધ કરવાનું ને એને જીતવાનું ને પછી અશ્વમેધ યજ્ઞ થાય. એ ઘોડો ફરતો ફરતો ચંપકપુરી નગરીમાં આવ્યો અને ત્યારે ત્યાંના રાજાએ ત્યાં બાંધ્યો અને પછી સદ્ધન્વા સાથે અર્જુન લડવા માટે ગયો. જ્યારે કૌરવો સામે અર્જુન લડતા હતા તે દિવસે સારથી શ્રીકૃષ્ણ હતા, સતધન્વા સામે લડવા ગયા ત્યારે સારથી તરીકે કૃષ્ણ નહોતા. એટલે એ સમયે જ્યારે બંને ભગવાન શ્રીકૃષ્ણના જ ભક્ત, સુધન્વા અને કૃષ્ણ અરે અર્જુન બંને કૃષ્ણના ભક્ત, બંને જણા જ્યારે સામાસામી લડવા તૈયાર થયા ત્યારે અર્જુનને પણ સુધન્વાના બાણ સામે ટકી રહેવાની શક્તિ ઘટી ગઈ હોય એવું લાગ્યું અર્જુનને. અર્જુન પણ ગભરાઈ ગયો. બીજા આગળ જે લડવા ગયા હતા એ તો બધી કેટલી સેના ખલાસ કરી નાખી સુધન્વાએ, અને આ તો નાનો પાછો ઉંમરમાં બાળક જેવો, તોય પણ આવું થયું ત્યારે અર્જુનને
સુધનવાએ કીધું કે જો સાંભળ, તુંય ભગવાનનો ભગત ને હું ભગવાનનો ભક્ત છું, ભગવાનને સંભાળો, જો મને જીતવું હોય તો ભગવાનને સંભાળો. ભગવાનને સંભાળ્યા અને શ્રીકૃષ્ણ ત્યાં પ્રગટ થયા. શ્રીકૃષ્ણ પ્રગટ થયા એટલે સુધનવાએ બધાય શસ્ત્રો નીચે મૂકીને કૃષ્ણના પગમાં પડી ગયા કે મારે તો પ્રભુ તમારા દર્શન જોતા હતા, બીજું કાંઈ જોતું નહોતું. હવે અર્જુનને મને મારી નાખવો હોય તો ભલે મારે. અર્જુન કહે છે, ક્ષત્રિયનો એ ધર્મ નથી કે તું શસ્ત્ર મૂકીને આવે ને હું તારી પર બાણનો વાર કરું. સામે પાછો શસ્ત્ર ઉઠાય અને ભગવાને પાછું સુધનવાને કીધું ત્યારે એને શસ્ત્ર ઉઠાવ્યા. અર્જુનને ભગવાને કીધું છે, ત્રણ બાણ છોડ એટલે સુધનવાનું એમાં મૃત્યુ થઈ જ જશે. જ્યારે અર્જુને પહેલું બાણ છોડ્યું ત્યારે સતધનવાએ સામે એક બાણ જે છોડ્યું પહેલાં બાણ સામે, ત્યારે સતધનવાએ એવો સંકલ્પ કર્યો કે મને શ્રીકૃષ્ણ ભગવાન મળ્યા છે, એ દિવસથી કોઈ દેવની, બીજા કોઈ દેવની પ્રતીતિ ના હોય તો મારું બાણ અર્જુનના બાણને કાપી નાખો અને અર્જુનનું માથું પડી જાઓ. ત્યારે અર્જુનને સંકલ્પ નથી કરવો પડ્યો, ભગવાનને કરવો પડ્યો. અને ભગવાને સંકલ્પ કર્યો અર્જુન માટે કે મેં રામા અવતાર ધરીને જે જે પુણ્ય કર્યું હોય ને એ બધું અર્જુનના બાણને મળો ને સદ્ધનવાના બાણને કાપી નાખો. એટલે સદ્ધનવાનું બાણ તૂટી ગયું. પછીથી બીજું બાણ જ્યારે સદ્ધનવાએ છોડ્યું ત્યારે એને એમ કીધું કે મેં જે જે આજ દિવસ સુધી જ્યારથી મને શ્રીકૃષ્ણ મળ્યા તે દિવસથી કામન ટુમન જડીબુટ્ટી રિદ્ધિ સિદ્ધિ ક્યાંય મારું મન લોભાયું ના હોય તો મારું બાણ અર્જુનનું માથું પાડી નાખો. અને ત્યારે ભગવાન કૃષ્ણને સંકલ્પ કરવો પડે, વરાદિક અવતારે કરીને જે જે કર્યું હોય એ સદ્ધનવાના બાણને કાપી નાખો. અર્જુનને જરૂર કોની પડી? ભગવાન શ્રીકૃષ્ણની. અને સદ્ધનવા પાસે તો એટલી ભક્તિ હતી, સુધનવા પાસે એટલી ભક્તિ હતી કે એને એની જરૂર ના પડી. ફરીથી જ્યારે સદ્ધનવા કહે છે જે દિવસથી શ્રીકૃષ્ણ દેવ મળ્યા તે દિવસથી કોઈ સ્ત્રી માત્રનો સંકલ્પ ન થયો હોય તો આ મારું બાણ અર્જુનના માથું કાપી નાખો. ત્રીજી વખત ત્રીજું બાણ છોડ્યું. ત્રણ જ બાણ છોડવાની શરત થઈ હતી એ બેન એકબીજા સામે કે ત્રણ બાણમાં જે નિવેડો આવે ખરો, નહીં તો પછી પૂરું. ત્રીજું બાણ જ્યારે સુધનવાએ છોડ્યું આવું કહીને ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા કે મેં ગોપીઓ સાથે રાસક્રીડા કરીને જે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું હોય તો અર્જુનનું બાણ સદ્ધનવાના બાણને કાપી એનું માથું કાપી નાખો. આગલા બે બાણમાં ભગવાને એટલો સંકલ્પ કર્યો કે એનું બાણ કાપી નાખો, ત્રીજામાં સંકલ્પ કર્યો કે આવે એનું બાણ કાપીને એનું માથું કાપી નાખો સદ્ધનવાનું. બોલો, અર્જુનને શ્રીકૃષ્ણ નારાયણની આટલી જરૂર પડી અને સદ્ધનવા કેવો ભગત હશે, એ સુધનવા ભગત કેવો હશે? ત્યારે તે બાને તેમ જ કર્યું. પછી સદ્ધનવાનું માથું ગંગાજીમાં પધરાવા જ્યારે બાન લઈ જતું હતું ત્યારે આકાશ માર્ગે એ ધડ રહિત મસ્તક કૃષ્ણ કૃષ્ણ એમ સ્મરણ કરતું જતું હતું. જે સુધનવાની કથા નિષ્કુળાનંદ સ્વામી લખે છે એની વાત સદગુરુ ગોપાળન સ્વામીએ પોતાની વાતોમાં પ્રકરણ 1:30 વાતમાં કરી છે. એનું માથું કપાઈ ગયા પછી પણ એનું માથું શું બોલતું હતું? કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. આવો ભગવાનનો ભગત. એનું માથું કૃષ્ણ કૃષ્ણ એમ સ્મરણ કરતું જતું હતું. એવું આશ્ચર્ય જોઈને શિવજીએ સ્તુતિ કરી અને મસ્તકને માગી લીધું. પછી શિવજીએ પોતાનો જે આખો પેલો ખોપરીનો હાર પહેરે ને એમાં સુધનવાનું માથું પોતાના ગળામાં રાખ્યું છે. કેમ? એટલા માટે કે આવો ભગવાનનો ભક્ત છે માટે શિવજીને બહુ ગમી ગયો કે જેનું ધડ રહિત મસ્તક કૃષ્ણ કૃષ્ણ કરે અને કૃષ્ણએ જ એનું માથું કપાવ્યું, નહીં તો અર્જુનને તો પરસેવો વાળી દેત. અર્જુનની કોઈ તાકાત નહોતી સુધનવાને જીતી શકે, તાકાત નહોતી. પણ ભગવાન જ્યારે ભળ્યા ત્યારે આ કામ થયું અને કૃષ્ણ કૃષ્ણ કરતું જતું હતું. શિવજીએ મસ્તકને માગી લીધું એવો એ ભક્ત હતો, તો પણ અર્જુન જેવો ન થયો. આવો હતો તો એ ભગવાનને વાલો કોણ થયો? અર્જુન. કૃષ્ણ કૃષ્ણ પેલાનું મસ્તક કરે છે તોય પણ અર્જુન જેટલો વાલો નહીં, અર્જુન એટલો શક્તિશાળી નહીં, અર્જુન એટલો ભક્તિવાળો ના દેખાય, તો પણ અર્જુનમાં જેવી ભગવાનને પ્રીતિ છે, અર્જુન ઉપર ભગવાનને જેવું હેત છે, એવું હેત સુધનવા ઉપર ન થયું.
એવી રીતે હરિભક્તને વિશે પણ સરસ નરસપણું ઘણું છે. સ્વામીએ જે આ વાત કરી છે એક મર્મમાં એક બહુ મોટો સિદ્ધાંત સમજાવવા કરી છે, પણ અત્યારે વિષય નથી એટલે આપણે એને જ્યારે પ્રસંગોપાત જ્યારે વાત આવશે ત્યારે સમજવા માટેનો પ્રયત્ન કરીશું. પણ અત્યારે આપણે ધીરજ આખ્યાનમાં સ્વામી જે શોધનવાનું આવે આખ્યાન લખે છે એ આખ્યાન જે અહીં સ્વામીએ લખ્યું બહુ પાક્કો ભક્ત હતો એ કેવી ભક્તિ હતી એની એ આપણને થોડો ખ્યાલ આવે એટલે મેં ગોપાળન સ્વામીની વાતથી આ સ્વામીએ જ પોતે આખ્યાન કીધું છે એ આખ્યાન કીધું. અર્જુનની સ્વરૂપ નિષ્ઠા અને અનુવૃત્તિ બહુ શ્રેષ્ઠ હોવાના કારણે સુધનવા છે એની ભક્તિ બહુ શ્રેષ્ઠ હતી, પણ અર્જુનને છે ને ભગવાનના સ્વરૂપની નિષ્ઠા અને ભગવાનની અનુવૃત્તિ શ્રેષ્ઠ હતી, એને ભગવાનનું બળ અતિશય હતું. એના કારણે અર્જુન સંપૂર્ણ શરણાગત હતો, એના કારણે અર્જુનની જીત થઈ છે. બાકી ભક્તિની દ્રષ્ટિએ જો જુઓ ને તો સુધનવાની ભક્તિ વધી જાય છતાં પણ, અને બહુ પાકો ભક્ત હતો. ભગવાને એની કેવી રક્ષા કરી છે એ નિષ્કુળાનંદ સ્વામી આવે લખે છે. જે હવે સ્વામીએ જે આખ્યાન લખ્યું છે એ આપણે વાંચીએ છીએ. દ્રઢ હરિભક્ત અચળ વળી એ હજી, અલ્પ દોષે આવ્યા તાતના ગુનામાં તે હજી. થોડાક દોષ માટે પોતાના પિતાના ગુનામાં આવે તો કયો દોષ હતો? તો એ હંસધ્વજ જે રાજા હતો એ રાજાના રાજ્યની અંદર બે દીવાન હતા. એ બે દીવાનો કપટી હતા, કુસંગી હતા, નિર્દય હતા. બંને સંપીને રોજ ચોરી કરતા, રોજ ચોરી કરે, રાજ્યમાંથી ચોરી કરે, રાજાના ખજાનામાંથી ચોરી કરે. અને સુધનવા પોતે ભક્ત પણ હતા અને સુધનવા વિચક્ષણ પણ હતા. હવે ભક્ત હોય અને વિચક્ષણ હોય એટલે એને બધી વાતની ખબર તો પડી જ જાય. એટલે આ બે દીવાનને એવો વિચાર થયો કે આપણે જે આ ચોરી ને બધું કરીએ છીએ એ હંસધ્વજને તો આટલા વર્ષોથી ખબર નથી પડી, પણ આ સુધનવા છે ને એ બુદ્ધિવાળો બહુ છે, છે ભગત પણ છે બુદ્ધિવાળો, અને બુદ્ધિવાળાને સત્ય અસત્યની બધી ખબર પડે એટલે એને આપણે જે આ ધંધો કરીએ છીએ ચોરી કરવાનો એને ખબર પડશે તો રાજાને કહીને આપણો દેશ નિકાલ કરાવશે. એના કરતાં એવું કંઈક કરીએ કે આ સુધનવા જીવે જ નહીં, મરી જાય, એટલે આપણે છે ને એક ચિંતા જતી રહે અને ભવિષ્યની અંદર હંસધ્વજ જેવો મરે ને એટલે પાછળ આ રાજ્યના બે ભાગ કરી દઈએ આપણે. આવું એ દીવાનોએ પ્રપંચ રચ્યો. હવે સમય જતા રાજ્યના તમામ માણસોનો સલાહ સૂચન લેવાનો નિર્ણય, એવો પ્રસંગ આવ્યો કે કોઈક નિર્ણય લેવાની અંદર બધા માણસોની જરૂર પડે એવી હતી. એક પણ વ્યક્તિ રાજ્યનો ગેરહાજર રહે એ ચાલે એમ નહોતું, પ્રજાથી માંડીને બધા જ લોકો. એવો એક અગત્યનો કોઈ નિર્ણય લેવાનો પ્રસંગ આવ્યો એટલે પેલા દીવાનોએ રાજાને કહ્યું કે આપણે આ નિર્ણય લેવાનો છે અને એક સાથે બધા ભેગા થાય તો જ આપણે નિર્ણય લઈ શકીએ, એક સાથે ભેગા ન થાય તો નિર્ણય લેવાય નહીં. એટલે આપણે એવું ના કહેવાય કે બધા હવારે તમે તમારી રીતે આવજો, આપણે એમ કહેવું જોઈએ દેશ દેશાંતરમાંથી બધાય માણસોને બોલાવો, મોટી સભા ભરો અને એવી જાહેરાત કરી દો કે સવારમાં સૂર્યોદય પહેલાં સભામાં હાજર થાય અને જે સૂર્યોદય પહેલાં સભામાં હાજર ન થાય એને ઉકળતા તેલના કડાયામાં નાખવો અને નીચે અગ્નિ પ્રગટેલો હોય, આવું આપણે નક્કી કરો. રાજાને કીધું કે તમે જે બધાને બોલાવો એમાં તમે એક શરત આવી મૂકજો કે સવારના સૂર્યોદય પહેલાં દરેકે આ કચેરીમાં પહોંચવાનું રહેશે, જો એના પછી જે કોઈ આવશે એને ઉકળતા તેલના કડાયાની અંદર નાખીને નીચે અગ્નિ મૂકવામાં આવશે. હવે તેલ ઉકળતું હોય એમાં પડવાનું હોય, કોણ તૈયાર થાય? જેને વાંચ્યું બધા રાતો રાત નીકળી ગયા કે અડધી રાતથી પૂગી જાઓ, આ તો રાજા છે. આ લોકોએ આ પ્લાન એટલે કરેલો કે રોજ સુધનવા તો સવારમાં 10-11 વાગે પોતાની પૂજા અને ભક્તિમાંથી પરવારે, ત્યાં સુધી અખંડ હવાર 3 વાગે ઉઠી સ્નાન કરી એ બપોરે એ હવારના 10-11 વાગે ત્યાં સુધી ભક્તિમાં લીન જ હોય, એને ખબર જ ના પડે કે 10-11 ક્યારે વાગ્યા. સુધનવા એવી ભક્તિ નહોતા કરતા
કે કાંટો જોવે ને ભક્તિ કરે એવી ભક્તિ નહોતી એની, એની ભક્તિ ભગવાનમાં મસ્ત બનીને થતી હતી ભક્તિ. એટલે સુધનવા એવા મસ્ત બનીને ભક્તિ કરતા હતા, આ દીવાનોને સુધનવાને મરાવવા હતા એના માટે જ એ લોકોએ આ પ્લાન કરેલો. હવે થયું એવું, રાજાએ, રાજાને ખબર કે મારો દીકરો રોજ ભક્તિમાં ડૂબેલો હોય છે. હવે આ તો રાજ્યનો કાયદો છે તો દરેક માટે સમાન લાગુ પડે. પહેલાંના રાજાઓ બહુ સત્યનિષ્ઠ હતા, આજે આ દેશોની અંદર પણ ઘણી જગ્યાએ છે જ ને એવું કે ભાઈ ગમે એટલી સત્તા ઉપર વ્યક્તિ હોય, ભલે કોઈ જગ્યાએ મોટી સત્તા ઉપર છે પણ એ ગાડી એની સ્પીડમાં જતી હોય તો એક સામાન્ય પોલીસ પણ એની ટિકિટ આપી શકે છે. એની માટે પોલીસ સામાન્ય હોય અને એની બહુ મોટી ડિગ્રી, બહુ મોટું એનું પદ હોય, વોશિંગ્ટનમાં એનું પદ હોય તો પણ એને ટિકિટ પોલીસ આપી શકે છે કાયદેસર. અને એવી ઘટનાઓ ઘટે પણ છે. તો રાજ્યનો કાયદો તો દરેક માટે સમાન જ હોય. બધા લોકો આવી ગયા છે, રાજ્યના તમામ લોકો આવી જવાના છે, રાજાને ખાતરી છે. પણ રાજાને છે કે મારો દીકરો સવારે પૂજા કરે છે મોડા સુધી. એટલે સુધનવાને રાત્રે બોલાવીને કીધું, બેટા આવતીકાલે તું બધું જ તારી પૂજાને ભક્તિ ટૂંકાવીને સવારમાં સૂર્યોદય પહેલાં રાજકચેરીમાં આ જગ્યાએ પહોંચી જાજે. ભૂલતો નહીં કે તું આ મારું આ વચન તું ભૂલતો નહીં ને સવારમાં આ ટાઈમે પહોંચી જજે. સારું પિતાજી, વાંધો નહીં. હવે થયું એવું કે સુધનવા તો હરિભક્તિની અંદર, હરિસ્મરણની અંદર રાત્રે સૂઈ ગયા. વહેલી સવારે નાહી ધોઈને માળા ફેરવે છે, ભગવાનના અંગો અંગનું ચિંતવન કરતા જાય, એમાં મસ્ત બની ગયા. સમયની કાંઈ ખબર પડી નહીં, દેહદશા ભૂલાઈ ગઈ, બ્રહ્મભાવની અંદર લીન થઈ ગયા. એટલો બધો આનંદ આવ્યો, એટલો બધો આનંદ આવ્યો, એટલો બધો આનંદ આવ્યો કે મહારાજ ભગવાનની મૂર્તિમાંથી બહાર નીકળી ના શક્યા. સવારની અંદર ત્યાં સભા ભરાઈ, સભાની અંદર બધાએ વિચાર્યું કોણ નથી આવ્યું જેટલાને આમંત્રણ આપ્યું છે. એમાંથી ત્યાં જોયું તો એક સુધનવા નહીં, બાકી બધા જ હતા. સુધનવા નહીં, રાજા હંસધ્વજ વિચાર કરતા થઈ ગયા કે હવે શું કરવું. મેં ભલામણ કરી હતી રાત્રે સુધનવાને, તોય સમયસર આવ્યો નહીં. દીવાનજી કે રાજ્યનો હુકમ તો બધાને એક સરખો લાગુ પડે, એમાં જરાય ફેરફાર ચાલશે નહીં. તમે રાજા થઈને ફાવે તેમ કરશો તો આ પ્રજાને તમારી પર વિશ્વાસ નહીં આવે. એટલે બિલકુલ આમાં સ્વાર્થ ના રાખતા, જે પ્રમાણે નક્કી કરેલું છે એ પ્રમાણે કરજો, નહીં તો નિંદાને પાત્ર ગણાશો. આ લોકોને તો સુધનવાનું નિકંદન કાઢવું હતું આ દીવાનોને ભેગા થઈને. તે રાજાને કે જો તમે સુધનવાને તેલ ગરમ કરીને એમાં ન નાખો તો તમારી લાજ જશે, તમારું નામ બગડશે, માટે વિચાર કરી લો. ત્યારે પછી આ જ્યારે દીવાનોએ આવું કીધું ત્યારે રાજા થોડીવાર તો ગમગીન બની ગયા. શું જવાબ આપવો? મનોમન ભગવાનને યાદ કરે છે, રાજા પણ ભગવાનના ભક્ત હતા. હે પ્રભુ તમે રક્ષા કરજો, હજુ સુધનવા આવ્યા નથી. રાજાએ કહ્યું કાંઈ વાંધો નહીં, ઠરાવ પ્રમાણે અગ્નિ સળગાવો, એના ઉપર એક મોટું પાત્ર મૂકીને એમાં તેલ ભરો. અને એ તેલ ભરાવ્યું, તેલને ઉકળવા લાગ્યું અને પછી રાજાએ કીધું સુધનવાને પકડી લાવો અને પકડીને આ ઉકળતા તેલની અંદર બેસાડી દો. અગ્નિ મૂકવામાં આવ્યો, આખું રાજ્ય ભેગું થયેલું છે, આખી રાજકચેરી ભરાયેલી છે. દીવાનને બધાને બહુ ખુશી થાય છે. બે દીવાનો જે હતા, પેલા કપટીને ચોરી કરવાવાળા ચોર, એ બે તો અતિશય રાજી થાય છે કે વાહ, આ રાજ્યની અંદર હવે આપણું જ રાજ ભવિષ્યની અંદર. આજે સુધનવા તો જેમ નાળિયેર ફૂટે ને એમાં ગરમ ગરમ તેલમાં ફૂટી જશે, આવું વિચારે છે એ બધાય. અને એ તમામ બધાય માણસો તમાશો જોવા ત્યાં ઊભા રહી ગયા છે હવે કે રાજકુંવરનું શું થશે. આવી વાત ચાલે છે ત્યાં સુધનવા પૂજા પાઠ કરીને ધ્યાનમાંથી જાગ્રત થયા. લગભગ 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો તો અને જોયું અને સુધનવાને ફાડ પડી. અરે રે રે રે, આજે બહુ મોડું થઈ ગયું, પિતાજીએ મને સભામાં વહેલા આવવા કીધું હતું પણ મને તો આ ભગવાનની ભક્તિમાં કંઈ ખબર રહી નહીં. મારા પિતા મારી વાટ જોતા હશે. દોડતા દોડતા આવ્યા, પિતાજીને પગે લાગ્યા. પિતાજીને કે મને માફ કરો, મોડું થઈ ગયું છે, પ્રભુમાં વૃત્તિ રહેવાથી મને સમયની ખબર ના પડી, હવે શું કરવાનું છે. ત્યારે રાજા બોલ્યા, બેટા તને ઠરાવ પ્રમાણે સજા તારે ભોગવવી પડશે.
વચન લોપી ગયો છે, તેથી આ ગરમા ગરમ ઉકળતા તેલના પાત્રમાં તારે બેસવાનું છે. હંસધ્વજે પોતાના દીકરા શુધનવાને આમ કીધું. તેને તાતે તપાસ કઢાવી નાખ્યો તપેલ તેલની માઈ, શ્રીહરિના સ્મરણ થકી વળી કાયાન બળી કાઈ. બેટા તારે આ ઉકળતા તેલમાં બેસવું પડશે. હવે તેલ ગરમ ગરમ છે, એમાંથી વરાળો નીકળે છે, નજીક પણ જઈ શકાય એવું નથી. ઉકળતું તેલ કેવું હોય આપણે જોયું છે ને, સહેજ તેલ ગરમ થયેલું હોય ને તો એ જો અડી જાય તો શરીર ઉપર ફરફોલા પડી જાય. એવી રીતે આ તો ઉકળતું તેલ છે, જેમ પેલું પાણી ઉકળતું એમ તેલ ઉકાળેલું છે. એની અંદર શુધનવાને જવાનું છે. અને હંસધ્વજ કહે છે, બેટા સત્ય માટે પણ મારી એક રાજાની નીતિ તરીકે પણ તારે નીતિ સાચવવા માટે મારું માથું ઊંચું રહે એના માટે મને કોઈ ધિક્કારતા ના આપે એના માટે બેટા તેલમાં તારે બેસવું તો પડશે જ. હવે મેં તને કેટલી વાર કીધું હતું કે તું સવારે વહેલો આવજે, રાજાની આંખમાંથી આંસુ જાય છે. ત્યારે સુધનવા હંસધ્વજને કહે છે, પિતાજી તમારી ટેક રાખવા માટે હું આ ઉકળતા તેલમાં બેસીશ, તમે ચિંતા ના કરો. તમારું સત્ય વચન છે, તમને સત્યવાદી બધાય કહે છે, તમને હું ક્યારેય પણ તમારી ઉપર કોઈ લાંછન લગાડે એવું નહીં કરું. ઉકળતા તેલમાં તમારો પુત્ર સુધનવા બેસવા તૈયાર છે. આનાકાની કર્યા વિના પ્રજાજનોના કાન ઊંચા થઈ ગયા. ઓહો, આવો કુમળો બાળક, એમાંય રાજાનો કુંવર આ ઉકળતા તેલમાં બેસશે? પેલા દીવાનો કે પકડીને એને નાખો કડાયામાં. સુધનવા કે, ચિંતા ના કરો, હું મારી જાતે કડાયામાં પ્રવેશું છું. અને એ મોટું જે કડાયું હતું એની અંદર સુધનવા પોતે ઉકળતા તેલની અંદર જેમ પાણીના તળાવમાં ઉતરે, કોઈ સરોવરમાં ઉતરે, એમ સુધનવા એ ચૂલા ઉપરથી ઉપર કડાયા ઉપર ચડી અને કડાયાની અંદર તેલ ઉકળતું છે એમાં જઈને પલાઠી વાળીને બેસી જાય છે. જ્યારે ત્યાં આગળ સુધનવા બેઠા ત્યારે ભગવાનને સંભાળીને તો ગયેલા, ભગવાનને સંભાળેલા એટલે ભગવાને ત્યાં આગળ એવી પોતાના ભક્ત માટે કરામત કરી કે તેલ એકદમ ટાઢું થઈ ગયું, વરાળો નીકળે, નીચે અગ્નિ ચાલુ. પણ સુધનવા માટે ભગવાને એના શરીરને એવું પ્રૂફ કરી દીધું કે તેલની દાહકતા સુધનવાના શરીરને અડી ન શકે. સુધનવાને તો અંદર એકદમ ટાઢક, સહજ રીતે તળાવમાં બેઠા હોય, નદીમાં બેઠા હોય એવું સુધનવાને લાગે, એને બિલકુલ દાહકતા ન લાગી. એને તો પોતાની વૃત્તિને ભગવાનમાં જોડી દીધી છે. સુધનવાએ તો એમ જ વિચાર્યું હતું કે ભલે આ તેલની અંદર મારું શરીર ફાટી જાય, આની અંદર તો બહુ સારું છે, મારે તો મારા ભગવાનને મળવું છે, મારે તો આમે ભક્તિ કરવી જ, મારે ક્યાં રાજ કરવું છે, મારે ક્યાં રાજ્ય ભોગવવું છે, મારે ક્યાં આ બધી પ્રજાનું પાલન કરવું છે, મારે ક્યાં મોટાઈ જોઈએ છે, મારે તો વહેલો હું ભગવાનને મળીશ, બહુ સારું કર્યું આ તો, ભગવાને મારી પર કૃપા કરી. આમ વિચારતા ભગવાનનું ધ્યાન કરે છે. ભગવાનને એમ થાય છે કે મારા ભક્તને જો અત્યારે હું અહીં આગળ દુઃખ થશે તો પછી મને કોણ દયાળુ કહેશે. ભગવાને ઉકળતા તેલની અંદર સુધનવાની રક્ષા કરી છે. ત્યારે કહે, તેલ તપ્યું નથી કાં તો ઔષધિ છે એ હપાસ, તેલ પણ તપેલ ખરું નહીં ઔષધિ કાઢ્યો તપાસ. ત્યારે પેલા દીવાનો કે, તેલ તપ્યું નથી. બોલો, આવું થાય મોહ વ્યાપે ત્યારે, એટલે આટલું ઉકળતું તેલ છે ને તેલ તપ્યું નથી, નજીક તો જા, તેલ તપ્યું નથી. કાં તો સુધનવા પાસે એવી કોઈ ઔષધિ લઈને બેઠો છે કે જે ઔષધિએ તેલને ઠારી દીધું છે. દ્વેષ વ્યક્તિને જ્યારે થાય છે ત્યારે સત્યમાં અસત્યની ભ્રાંતિ થાય છે, અસત્યમાં સત્યની ભ્રાંતિ થાય છે. દ્વેષ ભાવ, દ્વેષ એટલે એક પ્રકારનો મોહ જ છે, મોહ જ છે. ભગવાનનો ભક્ત છે, કુમળો બાળક છે,
ભગવાનની ભક્તિમાં મસ્ત હતો એનો શું ગુનો છે, શું ગુનો છે? પણ સમાજે ભગવાનના ભક્તોની દશા આવી જ કરી છે, આવી જ કરી છે. ભગવાનના ભક્ત ઉપર અનેક પ્રકારના દુષ્ટ લોકોએ દુષ્ટતા વાપરી છે, આજે પણ વાપરે છે અને ભવિષ્યની અંદર પણ એવું રહેશે જ. દુષ્ટ લોકો એની દુષ્ટતા નથી છોડતા, ભગવાનના ભક્તો પોતાનું ભક્તપણું નથી છોડતા. ભગવાનનો ભક્ત છે એ તો હંમેશને માટે ભૂલવાવાળો હોય, ભૂલી જાય. ભગવાનનો ભક્ત છે ભગવાનના ભરોસે જીવવાવાળો હોય, એને કોઈ સાથે દ્વેષ ના હોય, દ્વેષ કોઈ સાથે ના હોય. ભગવાનનો ભક્ત એને જ કહેવાય જેને દ્વેષ છે, ભગવાનનો ભક્ત જ નથી. હા, ભગવાનના ભક્તને એટલું ચોક્કસ હોય કે એને થોડું આટલું આ પ્રકારનો એને સિદ્ધાંતની અંદર નથી મેળ ખાતો, આ પ્રકારની એની પાસે સમજણ નથી, એટલે મને થોડું ઓછું મન મળે છે, મન ઓછું મળે, એ બરાબર છે. કારણ કે ભક્ત ભક્તની સમજણમાં ફેર હોય, ભક્ત ભક્તના અનુભવમાં ફેર હોય તો મન ઓછું મળે, એ બરાબર છે. પણ દ્વેષ નહીં, જેને જેમ બરાબર સમજાતું હશે, જેમ સમજતા હશે, એની સમજણ એને મુબારક, એની ભક્તિ એને મુબારક. એમ વંદન કરીને પણ દ્વેષમાં ના પડે ભગવાનનો ભક્ત. અહીં આગળ એક સુધન્વા પ્રત્યે દ્વેષ કર્યો છે. દિવાન બંને જણા વિચારે એ બધાએ કે તેલ તપ્યું નથી રાજાજી, આમાં તેલ નથી તપ્યું, કાં તો કંઈક આની પાસે ઔષધિ છે. તે બંને જણા પાછા હાથની અંદર બે ત્રણ નાળિયેર લઈને કે તેલને ચેક કરીએ આપણે કે તપેલું છે કે નહીં, નાળિયેર નાખો, જો નાળિયેર ફૂટી જાય તેલમાં નાખતા તો સમજવાનું કે તેલ તપેલું છે. તે બંને કડિયા નજીક ગયા, કડિયાની નજીક જ ગયા અને અંદર જ્યાં પેલું નાળિયેર નાખ્યા ને બે પાંચ, અને નાળિયેર એવું ઉકળતું તેલ, ક્યારનો અગ્નિ હવારનો હાલતો હતો એવું ઉકળતું તેલ હતું. નાળિયેર ફાટ્યા ને તેલના છાંટા એના મોઢા પર ઉડ્યા, બેયના મોઢા બળી ગયા અને જમીન પર આડોટવા માંડ્યા એવા દાજ્યા. અરે રે કે આ તો તેલ તપેલું છે, બહુ તપેલું છે, બહુ તપેલું છે, એમ કરી અને ત્યાં આડોટવા લાગ્યા. મોઢાના બધા ફેસ આખા બદલી ગયા અને બધી આખા મોઢા ઉપર આખું મોઢું બળી ગયું હોય એવું થઈ ગયું, તેલના છાંટા શરીર ઉપર જ્યાં જ્યાં ઉડ્યા, એવી દશા થઈ, એવી દશા થઈ કે ત્યાં આગળ બંને જણા મૃત્યુ પામવાની તૈયારીમાં જતા રહ્યા. ત્યારે કહે તેલ તપ્યું નથી, કાં તો ઔષધિ છે એ હપાસ, તેલ પણ તપેલ ખરું નહીં, ઔષધિ કાઢ્યો તપાસ. ત્યારે કહે મંત્ર છે એના મુખમાં, હવે પાછા બીજા પર આવ્યા કે એના મોઢા મંત્ર છે એટલે તેનો અખંડ કરે છે ઉચ્ચાર. તે મંત્ર તો શ્રી હરિ સ્મરણ, એને નાવ્યો અંગે અજાર. એ બંને જણા તો નીચે પૃથ્વી ઉપર આડોટી આડોટીને પોતાની પીડાને હરવા માટે પ્રયત્ન કરે છે, પણ ભગવાને એવી પીડા આપી છે બંને મરવાની તૈયારીમાં જતા રહ્યા. અને સુધન્વા તો ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, એ તો જપ કર્યા જ કરે છે, જપ કર્યા જ કરે છે ભગવાનની મૂર્તિમાં મસ્ત. એને જ ખબર જ નથી ગરમ તેલમાં બેઠો છું. બસ ભગવાનની ભક્તિ જ્યારે કરીએ છે ને ત્યારે ખબર ના રે ભયની. ભગવાનનું ચરણારવિંદ એક જ અભયપદને આપવાવાળું છે, નિર્ભયપદને આપવાવાળું ભગવાનનું ચરણારવિંદ છે. માટે જ્યારે પણ કષ્ટ દેખાય, જ્યારે પણ દુઃખ દેખાય, જ્યારે પણ કોઈક એવી પરિસ્થિતિ વિકટ દેખાય ત્યારે પુરુષોત્તમ નારાયણનું ચરણારવિંદ પકડીને એની સ્મૃતિ કરવી, ભગવાનના નામ મંત્રનો જપ કરવો. વિકટ પરિસ્થિતિ ન હોય તો પણ જો કરવા લાગીએ તો ઘણું સારું, પણ જ્યારે હોય ત્યારે તો અચૂક કરીએ, અચૂક કરીએ, ચૂક્યા વિના કરીએ. સાચો ભક્ત શ્રી કૃષ્ણે જાણીને કરી કષ્ટમાય એની સાય, ખરી પડે નવ ખમી શકે દુઃખ દાસનું મન માય. સાચો ભક્ત જાણીને ભગવાન એની રક્ષા કરી. ભગવાન જ્યારે ખરેખર પોતાના ભક્તને દુઃખ આવે છે ત્યારે ભગવાન ખમી નથી શકતા,
એની રક્ષા કરવા માટે આવે છે. પડ પડની પીડા હરવા હરી હરી જન પાસે રહે, વન વિશ્વાસી એહ વાતને લેસ માત્ર પન નવલહે. પળ પળની પીડા હરવા માટે હંમેશા ભગવાનના ભક્તની નજીક જ ભગવાન રહે છે, પણ જેને વિશ્વાસ નથી એને લેશ માત્ર પણ આ વાતનો અનુભવ થતો નથી. જે ભગવાનના પાકા ભક્ત છે એને દેખાય છે કે મહારાજ આ રહ્યા, સતત મારી રક્ષામાં રહ્યા છે, સતત મારી સાથે રહ્યા છે. પાપન જેમ આંખની રક્ષા કરે એમ ગુણાદિતાનંદ સ્વામી કે ભગવાન પોતાના ભક્તની સેવાને રક્ષામાં અખંડ ઊભા છે. રાત દિવસ રક્ષા કરે નિજ ભક્તની ભગવાન, મીટે થકી તે મૂકે નહીં નિશ્ચય નાથજીની દાન. સુધનવાને પછી કડાયામાંથી બહાર કાઢ્યો તો સુધનવા તો સહજ રીતે બહાર નીકળી ગયા. તેલ તો બરાબર તપેલું હતું એ બધાને ખબર હતી, પણ સુધનવાની જ્યારે રક્ષા થઈ ત્યારે ચંપકપુરી રાજ્યની અંદર સુધનવાનો જે જયકાર ભગવાને કરાવી દીધો છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે રાત દિવસ પોતાના ભક્તની ભગવાન રક્ષા કરે છે, મીટ થકી અને મૂકતા નથી, આંખથી પોતાના ભક્તને દૂર કરતા નથી. ભગવાન આવી રીતે જેને નિશ્ચય છે, જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય છે એની રક્ષા ભગવાન અખંડ કરે છે. જનક જનની નિજ જનના સાચા શ્રી હરિ કહેવાય, એહ હેત જેવું કરે જીવને તેવું બીજે કહો કેમ થાય. જનક એટલે કે પિતા અને જનની એટલે માતા, એ જેવી રીતે પોતાના પુત્રનું પાલન પોષણ કરે એ ખરેખર જો સાચા જનક અને જનની ગણો તો એ ભગવાન જ છે. માત પિતા બંધુ સહજાનંદ, સહજાનંદ સુખ રાશી, ભલાવે સજાનંદ કુ મે ઉપાસી. બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે માં બાપ ભાઈ બંધુ બધું જ મહારાજ છે. મારે તો સાચા મા બાપ ભગવાન છે. એહ હેત જેવું કરે જીવને તેવું બીજે કહો કેમ થાય. જે ભગવાનને પોતાના માતા પિતા સ્વીકારી લે અને ભગવાન જેવું એને પોતે હેત કરે વાલ આપે એવું હેત આ જગતના કોઈ માતા પિતા ન આપી શકે એવું નિષ્કુળાનંદ સ્વામી લખે છે. નક્કી ભક્ત સારું નાથજી અવનીએ રહે છે અખંડ, દુર્મતી તે દેખે નહીં જેમ પડદા આડું પંડ. પોતાના ભક્ત સારું ભગવાન આ પૃથ્વી પર અખંડ રહે છે, ક્યારેય પણ ભગવાન અહીંથી ગયા એવું નથી. ભગવાન ફક્ત દ્રશ્યમાન થાય છે, અદ્રશ્ય થાય છે, માઈક આંખો વડે દેખાય એવા ભગવાન મનુષ્ય આકારે ક્યારેક જ થતા હોય છે, નહીં તો ભગવાન દિવ્ય ચક્ષુથી દેખાય. એ સ્વરૂપે તો ભગવાન અખંડ પ્રગટના પ્રગટ છે. અને ભગવાનને આ પૃથ્વી પર રહેવા પાછળનું જો કોઈ મુખ્ય કારણ હોય તો એક જ છે, પોતાના ભક્તની પીડાને હરવી, પોતાના ભક્તને સુખ આપવું, પોતાના ભક્તને સુખ દુઃખમાં ભેગા રહી બધી રીતે એને સહકાર આપવો, એના માટે જ ભગવાન ત્યાં રહે છે. જેવી રીતે ઘણાને અમેરિકામાં રહેવું નથી ગમતું હતું, છતાં પણ ઘણા લોકો અમેરિકામાં રહે છે, ઉંમરવાળા હોય છે, 60 વર્ષના થઈ ગયા હોય છે, તો એ જોબો 65 વર્ષે શરીર ના હાલતું હોય ને તો એ મોટેલમાં જોબ કરે છે. કેમ? તો કે અમને રાઇટ મળે ને તો અમારી પાછળ અમારા છોકરા આવે. ઘણાએ આવીને એમ કે સ્વામી આ તો અમારે તો કંઈ રહેવાની ઈચ્છા નથી, ગમતું નથી, પણ આ છોકરા સેટ થઈ જાય ને પાછળ એટલે રહ્યા છે. અહીં ગમતું તો નથી સ્વામી, પણ આ છોકરાઓનું બેબી સિટિંગ કરવાનું ને તો છોકરાઓને હેલ્પ થાય ને એટલે રહ્યા છે. જોયું? એક આ લોકના મા બાપ પણ પોતાના દીકરા દીકરીઓ માટે એવું સહન કરીને પણ કામ કરે છે. નથી ગમતો આ દેશ,
નથી અહીં કોઈ એને બોલવા ચાલવા વાળું, છતાં પણ વિચારે છે કે ના મારા દીકરા માટે આપણે મહેનત કરી લેવાની. આપણને કહે પાછા કે આપણે હવે જીવવું કેટલું, પણ થોડુંક જો કરી દઈએ તો છોકરા સેટ થઈ જાય ને. જોયું, મારું આત્યંતિક કલ્યાણ થઈ જાય એની તો કોઈ ચિંતા છે જ નહીં, પણ આપણે જીવવું થોડું તો થોડું કે 5-10 વર્ષ મહેનત કરીએ તો પાછળ છોકરા સેટ થઈ જાય. એક આ લોકોના મા બાપને પણ આટલી ચિંતા છે કે સેટ થઈ જાય એટલે રહ્યા છે. ઘણા હું અહીં કહું છું, અહીં 35 વર્ષથી છે, 35 વર્ષથી ઇલીગલ ને દીકરી ત્યાં પરની જાય, ફક્ત ફક્ત વિડીયો કોલમાં લગ્ન જોઈ લે બોલો, પણ એ અહીં રહે કેમ? તો કે ત્યાં આગળ છોકરા મોટા થાય છે ને, એને દેશ યાદ આવતો હોય, બધું યાદ આવતું હોય, પણ અહીં રહ્યા થકા ત્યાંનું કરે. એક આ લોકોનો બાપ હોય ને આ લોકની માં હોય તો આટલું કરે. તો જે પુરુષો તમને મા બાપ માને, હૃદયથી માની લે કે મહારાજ જ મારા મા બાપ છે ને મહારાજ જ મારું બધું કરવાના છે, તો મહારાજ એનું બધું કરે છે. હા, એટલું છે, ભગવાન પડદા પાછળ રહીને કરે એટલે કોઈને દેખાય નહીં, કોઈને ખબર પણ ના પડે, ભગવાનના ભગતને ખબર પડે, બાકી દુર્મતી જીવને ખબર ના પડે. પડદા આડો રહીને ભગવાનનું બધું કાર્ય પડદા પાછળથી છે, એને પડદા પાછળ રહેવું જ ગમે છે. આપણને પડદાની આગળ રહેવું ગમે, જીવ પ્રાણી માત્રને પડદાની આગળ રહેવું ગમે કે મને કોઈ જોવે, અને ભગવાન અને મુક્ત એવા છે એને પડદાની પાછળ રહેવું ગમે છે. અને પડદાની પાછળ રહેવું જેને ગમે એ જ ભગવાનને ગમે છે, એવો જ ભગવાનને ગમે છે. ભગવાન પડદાની પાછળ રહીને બધું કામ કરે, કરાવશે કોઈ જોડે, આપણને લાગે એવું કે આ કર્યું આ ભાઈ, પણ એ ભાઈમાં પ્રવેશ કોને કર્યો? મહારાજે કર્યો. એવું તો કેટલી જો જોવાની દ્રષ્ટિ આપણને હોય તો હજારો જગ્યાએ એવો અનુભવ થાય કે ભગવાને આમાં પ્રવેશ કરીને કામ કર્યું છે, બાકી આ થાય જ નહીં, પણ આ ભગવાને આમાં પ્રવેશ કર્યો ને એમાં રહીને આ કામ થયું. એવા તો બહુ કાર્ય ભગવાન આપણા બાળકોના કરી જતા હોય છે જેનો આપણને ઘણી વખત ખ્યાલે નથી હોતો. જેમ પેલા નાના છોકરાને મા બાપ એનું પાલન પોષણ બધું એનું આયોજન કરે ને, પણ નાના છોકરાને કાંઈ ખબર ના હોય કે આ કેવી રીતે થયું. ઘણી વખત એને એને કેન્ડી આપવી હોય તો મા બાપ પોતે ના આપે, બીજાને આપે, તમે આપજો એટલે ખુશ થાય. હવે એના દ્વારા અપાય આને એમ લાગ્યું કે આપી આમને, પણ ખરેખર મા બાપે જ લાવીને આપી હોય. અમે કેટલાકને ઘેર જઈએ તો નાના છોકરા હોય એટલે પછી કે ચાલ સ્વામીને દંડોટ કર, ભગવાનને પગે લાગ, એટલે તને સ્વામી કેન્ડી આપશે. હવે અમે જ કેન્ડી લીધા વિના જ ગયા હોય ને, અમે પધરામને ક્યાં કેન્ડી લઈને જઈએ, મંદિરમાં હોય ત્યાં હોય, તો ન્યાયના મા બાપ રાખી મૂકતા હોય, એ શું કરે પાછલા હાથથી અમને આપી દે. પેલો છોકરો આમ પગે લાગતો હોય કેન્ડી લેવા, ત્યાં એ અમને આપી ગયો, પછી અમે એની જ કેન્ડી એને ધરીએ પાછી, પણ એને શું લાગે કોને આપી? સ્વામીએ. પણ એનું આયોજન ખરેખર કોને કર્યું? એના મા બાપે. એમ ભગવાન પોતાનું ભક્તનું આયોજન બધું પોતે કરે છે, કોઈ દ્વારા કરે છે, કરે છે પોતે, પણ કોઈ દ્વારા કરે, કોઈ દ્વારા કરે એટલે લાગે એવું કે અમને કર્યું, પણ કરે છે મહારાજ. માટે મહારાજના પાક્કા જો આપણે બાળક થઈ જઈએ તો મહારાજ આપણી બધી રીતે રક્ષે. આ લોકના મા બાપ જો આટલું, જેના હાથમાં કોઈ શક્તિ નથી, કાળ કર્મને માયાને જે આધીન છે, એવા આ લોકના મા બાપ જે થયેલા છે, એ લોકો જો પોતાના દીકરા દીકરીઓના પોષણ કરવા માટેની તૈયારીઓ આટલું કરતા હોય તો પુરુષોત્તમ નારાયણ તો અવિનાશી છે, એ તો બધું કરી શકે, સર્વસમર્થ છે. પણ એ પડદા પાછળ રહે છે એટલે એનો વિશ્વાસ આવો અઘરો છે. પડદા આગળવાળાનો બધાને વિશ્વાસ આવી જાય, પણ પડદા પાછળવાળાનો વિશ્વાસ કરવો એ અઘરો છે. પડદા પાછળ હશે કે નહીં હોય, પડદા પાછળ રહીને જોતા હશે કે નહીં જોતા હોય, આવું બધું થાય, સાંભળતા હશે કે નહીં સાંભળતા હોય, આવું થાય, કંઈક કરતા હશે કે હૂતા હશે ને બેઠા બેઠા, એવું થાય. પડદે રહીને પેખે હરી, દેખે દાસની દ્રઢતા ધીર, નિષ્કુળાનંદ કહે કષ્ટ માહી, કરે સહાય હરી અચીર. પડદામાં રહીને ભગવાન જોવે છે કે મારા ભગતને મારી પર વિશ્વાસ કેટલો છે, મારી પર ભરોસો કેટલો છે. સુધનવા કડિયામાં ઉતરતા પહેલાં જ જો ડગમગાટ કર્યો હતો, પણ કડિયામાં ઉતરતા બસ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ તમને મળવું છે, જે થવું એ થાય, એવી રીતે જો ગયા તો ભગવાને રક્ષા કરી. એટલે ભગવાન પડદામાં રહીને પોતાના ભક્તની દ્રઢતાને જોવે છે. જો દ્રઢતા આપણી જબરી હોય ને તો વિશ્વાસ એક વસ્તુ એવી છે કે ભગવાનને બાંધી દે છે, એને નાક એને નક્કી કર્યું કે નથી કરવું, મારા
નક્કી એવું જ છે કે મારે નથી કરવું, પણ આપણી જે વિશ્વાસની દ્રઢતા છે ને કે ના ના ભગવાન તો કરવાના જ, મને તો ખબર છે તારું ભગવાનને કરવું પડે, ના કરવું હોય તોય કરવું પડે. પેલો ભગુ સુરત ન હતો, તો ભગુ સુરત ન હતો મહારાજ વખતે, એ શું કરતો, બે જણના ઝઘડા થયા હોય એનું ઝઘડા કરાવવાનું કામ એ કરે, ઝઘડાના સમાધાનનું કામ એ કરે, બે પાયાથી થોડું થોડું લઈ લે, આવું કામ કરે. હવે સારું કામ તો છે જ નહીં. તો એ ભગુ એવું કહેતો, સ્વામીએ લખ્યું ભગલાને વિશ્વાસ ભારી, નિષ્કુળાન સ્વામી પરચા વિભાગમાં એનો પરચો લખ્યો, ભગલાને વિશ્વાસ ભારી કે મને લેવા આવશે હરી નક્કી, મને ભગવાન લેવા આવવાના. તે સુરતના બધાય લોકો કેલા ભગલા તારા ધંધા એવા છે તને લેવા ના આવે કે મહારાજ, હા કે મને મહારાજ લેવા આવવાના, બોલો સફેદ હાથી લઈને લેવા આવવાના છે. હવે એનું ખરેખર જે કામ હતું ને એ પ્રમાણે તો એને ઉઠાવાય જ નહીં, પણ એનો જે દ્રઢતા ને વિશ્વાસ એટલો જબરો હતો ને, તો ભગવાન સફેદ હાથી લઈને આવ્યા, આખી સુરતને દર્શન આપીને ભગલાને લઈ ગયા. બોલો દ્રઢતા, દ્રઢતા છે ને એવું છે, ભગવાનને નથી કરવું, ભગવાનને મોઢું ફેરવી નાખ્યું હોય, આખી એપ્લિકેશન ડિલીટ થઈ ગઈ હોય તો એ ભગવાનને ફાઇલ પાછી ખોલવી પડે. દ્રઢતા છે એવી, વિશ્વાસ જે છે ભગવાનમાં કે મારા મા બાપ છે કરે, હું ક છોરું છું પણ મા બાપ તો મા બાપ જ છે ને, છોરું ક છોરું થાય પણ તું માવતર કહેવાય, એવી દ્રઢતા જેને ભગવાનમાં હોય ને, અને ખરેખર એવો આર્ત ના દોય ને, તો ભગવાનને આખી એપ્લિકેશન આપણી આમ મૂકી દીધી હોય અને એની ઉપર 1000નો લાખો એપ્લિકેશનોનો થોકલો પડી ગયો હોય, પણ પેલી દ્રઢતા આપણી જોઈએ ને, તો ભગવાનને નીચેથી કાઢવી પડે અને પાસ કરવી પડે, ડિનાઈ કરેલી એપ્લિકેશન એપ્રૂવ કરવી પડે ભગવાનને, અને દોડવું પડે પાછું ભગવાનને, દોડવું પડે, અડધું પિતાંબર પહેરીને દોડવું પડે, એટલી તાકાત અંતરની દ્રઢતાની છે. માટે ભગવાન ઉપર વિશ્વાસ રાખી, ભગવાનને જે ભજે છે ભગવાન એની રક્ષા ગમે તે રીતે કરે છે. નિષ્કુળાન કહે કષ્ટમાહી કરે સહાય હરિય ચીર, પણ ભગવાનની એવી દ્રઢતા માટે ધીરજની જરૂર બહુ પડે, ધીરજ જોઈએ, એક મિનિટમાં જ ના થઈ જાય, એવી દ્રઢતા કરતાં વર્ષો જાય, અને એવી દ્રઢતા થાય ત્યારે ભગવાન અખંડ બેગારે. અહીં કડવું 47 પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજ.